एक खूब सुखी परिवार हतो। ए परिवार माथी एक दीकराना लग्न थया एटले कपल पण आनंद थी रहे। अने एना लग्न थया ने लगभग 3-4 वर्ष थया हशे। अने ए समय अनुसार तेने त्यां एक बाळकनो जन्म थयो छे अने ए पण दीकरानो। एटले परिवारनी अंदर एवी आनंदनी लागणी, एटला बधा राजी थयेला। ते ए बाळकने कारण के घणा वर्षे अमुक बाळकनो जन्म थतो होय तो त्यां नानुं बाळक न होय अने पछी ए बाळकने रमाडवा माटे बधा खूब राजी होय एटले आ बाळकने एवा प्रेमथी लाड लड़ावी अने राखे छे अने एनो उछेर થઈ રહ્યો છે અને ખુશખુશાલ માહોલ ઘરમાં થઈ ગયો હતો। અને દીકરાને માતા પણ તેને ખૂબ જ સારી રીતે સાચવી રાખતી। ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરો પણ મોટો થતો ગયો। હવે આ દીકરાની ઉંમર લગભગ 5-6 વર્ષની થઈ અને આ બેનને કોઈ ગંભીર એવી બીમારી સાંપડી, રોગ ભરડો લઈ ગયેલો અને એ બેનનું અવસાન થાય છે। હવે આ પરિવાર ઉપર તો જાણે આબ તૂટી પડ્યું હોય એમ, કારણ કે બાળકની ઉંમર નાની છે અને જુવાન જોત ઘરમાંથી બહુ જતી રહી છે તો દુઃખ ખૂબ થાય। એટલે આ પરિવાર શોકમગ્ન બન્યો છે। હવે આ દીકરાની ઉંમર એટલી બધી નાની હતી કે એ સમયે એને માતાનો સ્નેહ મળવો જોઈએ, માનો પ્રેમ મળવો જોઈએ। કારણ કે 5 વર્ષની ઉંમર, સાહેબ વિચાર તો કરો, અને એની માનું મૃત્યુ થાય તો એ બાળકને ત્યારે માનો પ્રેમ માનો સ્નેહ મળે તો એ બાળકને કંઈક એમ। આ બાળકના અચાનક એની માનું મૃત્યુ થાય છે અને તેનું અવસાન થયું અને બાળકની ઉંમર ઘણી નાની હતી। એટલે કારણ કે બાળકની ઉંમર 5 વર્ષની હતી એટલે પરિવાર, ગામના માણસો બધા બેઠા છે અને એ વખતે વાત થઈ કે ભાઈ આ બાળકની ઉંમર નાની છે, ત્યારે આને માનો પ્રેમ માં હારે જોઈ તો આપણે એવું કરીએ કે આપણા દીકરાને બીજી વાર ગમે ત્યાં લગ્ન કરી તો આ બાળકને માં મળી જાય। એટલે એ બાળકના પિતાજીને બોલાવી અને જ્યારે વડીલોએ પૂછ્યું છે ત્યારે એ બાપ ના પાડે છે કે નહીં, મારે બીજા લગ્ન કરવા નથી, એ નવીમાં આવે અને મારા દીકરાને રાખે ન રાખે એટલે મારે બીજા લગ્ન કરવા નથી। પણ બધા એને સમજાવી અને અંતે એ માણસ પાસે આહા પડાવી છે। હવે ઘરમાં નવી માતા આવી, હવે નવી જેવી નવી નવી એ વહુ આવી છે ત્યારે તો એ બાળકને ખૂબ સુખથી રાખે છે અને પ્રેમ આપે છે, લાડ લડાવે છે। પણ સમય જતા તેણે બાળકને ત્રાસ આપવાનું શરૂ કર્યું છે। દિવસે ને દિવસે તે દીકરાને ત્રાસ આપતી જાય અને થોડા દિવસો પછી તો તેને દીકરાને મારવાનું પણ ચાલુ કરી દીધું છે। અને મનમાં એમ લાગ્યા રાખતું કે આ બાળકને હું ત્રાસ આપતી રહીશ ને એટલે દીકરો આમના મુરઝાઈ જશે। પરંતુ આ તેનાથી ઉલટું થયું। ઉંમરની સાથે સાથે આ બાળક તાજો માજો થતો જાય છે। હવે આ સાવકી માતા વિચારમાં પડી ગઈ કે હું આને આટલું બધું દુઃખ આપું છું, મારું છું, પૂરો જમવાનો ખોરાક પણ નથી આપતી, તો આ મુરઝાઈ જવાના બદલે તાજો માજો કેમ થાય છે? આ વાતની તેને કાંઈ સમજણ પડતી નહીં। પછી તેને અચાનક યાદ આવ્યું કે દીકરાના પિતા અને એ બાળક એ દરરોજ એક રૂમમાં બેસે છે અને લગભગ 15-20 મિનિટ એ બાપ દીકરો એ રૂમની અંદર રહે છે, તો પેલી સ્ત્રીને આ વાતની ખૂબ નવાઈ લાગી કે આખરે તે રૂમમાં જઈને તે બાળક અને એનો બાપ બે કરે છે શું? તો તેને શું
ત્યાં અંદર બેસાડી અને કઈ ખવડાવી દે છે, એને કઈ ખવડાવે છે તો જ આ તાજો માજો થતો જાય ને, એમ એની માતાએ આ વાતની પણ નોટિસ કરી હતી। તેના લગ્ન થઈને તે આવી હતી, પરંતુ હજુ સુધી બે રૂમ એ રૂમની અંદર ક્યારેય ગઈ જ નહોતી, અને કોઈએ ત્યાં એને જવાની ના પાડી લી કે ભાઈ તમારે આ રૂમમાં ન જવું, એટલે આને એવું કે એ રૂમની અંદર કંઈક હશે તો કદાચ મને ના પાડે છે। એટલે આ સાવકી માતા ક્યારેય એ એ રૂમની અંદર ગઈ જ નથી। એટલે તે મનોમન વિચારવા લાગી કે દીકરાનો બાપ તેને દરરોજ કંઈક સારું સારું ખવડાવતો હોય છે, એટલે જ દીકરો દિવસે ને દિવસે તાજો માજો થતો જાય છે। આખરે દીકરો અને બાપ રૂમમાં જઈને શું કરતા હશે? હવે આ વાત હું એક દિવસ જાણીને તો રહીશ, કારણ કે કોઈ પણ બેનને જ્યારે તમે ના પાડો કે આ ન કરવું તો એ પહેલા કરશે। એટલે આને નિર્ણય લઈ લીધો કે હવે આ આ લોકો ભલે મને ના પાડે પણ મારે જોવું તો છે આ અંદર કરે છે શું। આવું આ સાવકી માતાએ નક્કી કરી નાખ્યું। એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરને હમણાં જ થોડા સમય પહેલા રિનોવેશન કરવામાં આવેલું, એ લોકો જે રહેતા એ મકાનની અંદર, પણ આ રૂમમાં જે જવાની ના પાડી છે તે રૂમની અંદર કોઈ રિનોવેશન પણ કર્યું નથી, જે સ્થિતિમાં હતું તેમને તેમ રાખ્યું। એટલે બીજા બધા મકાનના દરવાજા પણ નવા નાખેલા, પણ આ મકાનનું બારણું જૂનું હતું, અને જૂનું હતું એના એના હિસાબે એની અંદર એક તિરાડ રહેતી, એટલે તે રૂમનો દરવાજો પણ જૂનવાણી હતો। એક દિવસ સવારે ઓફિસે જતા પહેલા પિતા અને તેના દીકરો બંને તે રૂમમાં ગયા કે પાછળથી એ તરત જ સાવકી માતા જઈ અને દરવાજામાં રહેલી નાનકડી એ તિરાડમાંથી અંદર જુએ છે, અને એ જોવા લાગી। હવે આ બહારથી દરવાજેથી જોવે છે, અને પેલા બાપ દીકરો અંદર જઈ જેવા રૂમમાં ગયા તો એ ખૂણાની અંદર જઈ અને કપડું ઢાંકેલું હતું, એ કપડું જેવું હટાવે છે, એવું જ આ બહારથી જોતી સ્ત્રીને આભા બની ગઈ વ્યક્તિ, અને એને એને નવાઈ જેવું લાગ્યું કે આ ખૂણાની અંદર છે શું, કે આ ખૂણાની અંદર ગયા અને કપડું હટાવ્યું, પણ જેવું જોયું આશ્ચર્ય ચકિત થઈ ગઈ છે, કારણ કે તે બીજી કોઈ વસ્તુ ન હતી પરંતુ જે બાળકની માં અવસાન પામેલી હતી તેનું તેની એવી મૂર્તિ, એવું પૂતળું બનાવેલું હતું। આ બધા દ્રશ્ય જોઈને ઓલી નવી માં તો આભા બની ગઈ, આશ્ચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવ્યું હશે, આ બનાવવાનું કારણ શું। હકીકતમાં જ્યારે આ દીકરાની માનું મૃત્યુ થયું ત્યારે એ દીકરાની નાની ઉંમર હતી, એટલે એના બાપે વિચાર કર્યો કે મારું બાળક એની માં વગર કેમ રહી શકે, એટલે એની માની યાદ ન આવે એટલા માટે આવું પૂતળું બનાવેલું, અને એ બાળકને એ પૂતળાની પાસે લઈ જાય એટલે રડવાનું કે જે કંઈ એ બંધ કરી દે તરત, પણ એને પૂતળું એવું બનાવડાયેલું કે એની અંદર ઇલેક્ટ્રિક ગોઠવણી એવી કરી હતી કે બાળક જ્યારે એની માના ખોળામાં જાય તો એ માનો હાથ જે ઇલેક્ટ્રિકથી બનાવેલો હતો એ બાળકના માથા માથે ફરે છે, એની પીઠની પાછળ જેમ માં વાલ કરતી હોય, જેવો માના ખોળાનો પ્રેમ મળતો હોય એવું આ ઇલેક્ટ્રિક પૂતળાની અંદર એને ગોઠવણ કરાવેલી, એટલે એ બાળકને એમ અનુભવ થાય કે આ મારી માં છે, કારણ કે બીજી તો એવડા બાળકને શું ખબર પડે। બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેટીને ઊભો રહે ત્યાં સુધી તેની માતાનું પૂતળું પણ બાળકને વાલ કરતું રહ્યું હતું। આ બધું દ્રશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડમાંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું, એટલે તરત સમજી ગઈ કે આ દીકરાને હું ગમે એટલો ત્રાસ આપું તેમ છતાં દીકરો દિવસે ને દિવસે તાજો માજો સુકામ થતો જાય છે, એનું મૂળ કારણ તેથી એને સમજાણું। ભલે કદાચ આ એક સ્ટોરી આપણને લાગતી હોય, પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતાના પૂતળાનો હાથ પણ દીકરાની બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો માજો રાખી શકતો હોય
તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા માથા પર ફરે તેનું પરિણામ શું આવી શકે સાહેબ? આનો આપણે અંદાજો પણ ન લગાવી શકીએ, કારણ કે જગતમાં બે જ પાત્ર એવા છે કે હું અને તમે ક્યારેય એનું ઋણ પણ ચૂકવી શકીએ નહીં, અને એ પાત્ર છે આપણા મા બાપ.